જો આપણે દાખલાને આ રીતે લખીશું, સાબિત કરો કે વર્ગમૂળમાં બે એ અસમ્મિત સંખ્યા છે. વર્ગમૂળમાં બે કે વર્ગમૂળમાં ત્રણ કે વર્ગમૂળમાં પાંચ કે કંઈ પણ દાખલો કે આપણે એક જ પ્રકારે ચાલવાનું. બે કહે ત્યારે એનો વર્ગ ચાર આવશે, ત્રણ કહે તો એનો વર્ગ નવ આવશે, પાંચ કહે તો એનો વર્ગ પચીસ આવે. તે પ્રમાણે આગળ આપણે વધવાનું છે. તો પહેલાંમાં પહેલું આપણે કોન્ટ્રાડિક્ટરી ઊભી કરવાની છે કે ધારો કે રૂટ ટુ એ સમ્મેય સંખ્યા છે, અસમ્મેય નથી. તેથી એનું સ્વરૂપ કયું હોઈ શકે? સમ્મેય સંખ્યાનું હંમેશા એ અપોન બી, જ્યાં એ અને બી પરસ્પર કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. મતલબ ત્યાંનો ગુસા કેટલો આવે? એક. મતલબ ત્યાંનો સામાન્ય વય કયો હોય? સામાન્ય વય એક છે. કયો? એક. એક સિવાય બીજો કોઈ સામાન્ય વય નથી, પરસ્પર અવિભાજ્ય છે. એનો મતલબ એ થયો. હવે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લો તો રૂટ ટુનો વર્ગ શું આવશે? ટુ, અને એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર. એ સ્ક્વેરને સબ્જેક્ટ કરો તો બી આ બાજુ આવશે, તેથી એ સ્ક્વેર બરાબર બી, ટુ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. અથવા તો તમે કહી શકો ટુ બી સ્ક્વેર બરાબર એ. આનો મતલબ શું થયો? ભાઈ આગળ સમજાય તે પ્રમાણે તો એનો મતલબ એવો થયો કે એ સ્ક્વેરને બે વડે ભાગી શકાય અને તેથી એને પણ બે વડે ભાગી શકાય. આ બહુ મહત્ત્વના વાક્યો છે. આ વાક્ય બહુ મહત્ત્વના છે. એ સ્ક્વેરને બે વડે ભાગી શકાય અને એ સ્ક્વેરને બે વડે ભગાય એમ એને પણ બે વડે ભગાય. તેથી અહીં બે વાક્યો બંને લખ્યા છે, એની પર ચોરસ દોરેલું છે, ધ્યાન આપજો. એ સ્ક્વેરને બે વડે વડે વિભાજ્ય છે એટલે કે બે વડે ભાગી શકાય નિશેષ, અને એ વડ એને પણ બે વડે નિશેષ ભાગી શકાય છે. હવે જો બે વડે નિશેષ ભાગી શકાતો એનો મતલબ શું થયો? તો એની અંદર કોઈ અવયવ બે હોવો જોઈએ. તો એની અંદર કોઈ અવયવ બે હોવો જોઈએ, તો એની અંદર કોઈ અવયવ બે હોવો જોઈએ એનો મતલબ કે કોઈ એવી સંખ્યા સી પસંદ કરો કે એ સી સંખ્યા એવી પસંદ કરો કે જેથી એ બરાબર ટુ સી થાય. મતલબ એનો એક અવયવ કયો થયો? બી બે થયો. બંને બાજુ વર્ક કરો, પહેલાંની માફક સેમ બંને બાજુ વર્ક કરો. વર્ક કરશે એટલે એ સ્ક્વેર બરાબર ફોર એસી. હવે આપણું પરિણામ જે આગળનું હતું તે અને આ બંને પરિણામ સરખાવો. પહેલું પદ અને છેલ્લું પદ જુઓ તો પહેલું પદ અને છેલ્લું પદ તમે જોશો એટલે ટુ બી સ્ક્વેર બરાબર ફોર સી સ્ક્વેર થશે. બે બે કેન્સલ થઈ જશે, અથવા બે છેદમાં લાવી દો, આ બેને છેદમાં લાવી દો એટલે બે ઉડી જશે, અને બે જેવા ઉડીશે ઉડી જશે કે થશે બી સ્ક્વેર બરાબર ટુ સી સ્ક્વેર. એનો મતલબ સમજો તો એનો મતલબ બી સ્ક્વેરને કેટલા વડે ભાગી શકાય? તો બે વડે ભાગી શકાય. બીને કેટલા વડે ભાગી શકાય? તો બે વડે ભાગી શકાય, જે આગળ પ્રમેય પ્રમાણે. તેથી બીજું વાક્ય પણ મહત્ત્વનું છે. બીને પણ બે વડે ભાગી શકાય, એને પણ બે વડે ભાગી શકાય. એનો મતલબ એ અને બીને એક વડે તો ભાગી શકાતું હતું એવું આપણે નક્કી કર્યું હતું, પણ હવે કયો નવો આવ્યો? બે વડે પણ વિભાજ્ય છે. અને જો બે વડે વિભાજ્ય થતું હોય તો આપણે એમ કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. આપણો જે ધારણાનો વિરોધાભાસ છે કે રૂટ ટુ એ સમ્મેય સંખ્યા છે, રૂટ ટુ સમ્મેય સંખ્યા નથી, મતલબ રૂટ ટુ એ અસમ્મેય સંખ્યા છે, તેમ આપણે કહી શકીએ. આ રીતે તેને આપણે લખીએ અને આ રીતે તેને બરાબર ધ્યાનપૂર્વક. અહીં છેલ્લું એક વાક્ય તમારે લખવાનું બાકી રહી ગયું છે, અહીંયા એક છેલ્લું વાક્ય તમારે લખવાનું છે. આમ આમ એમ કહી શકાય, અહીંયા લખ્યું છે ને કે એ અપોન બી એ સમ્મેય સંખ્યા નથી, તેથી રૂટ ટુ એ અસમ્મેય સંખ્યા છે. અસમ્મેય સંખ્યા, અસમ્મેય સંખ્યા છે. આ વાક્ય પૂરું કરવાનું છે.